નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ દસન ફોનિંગ લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે ખેતી કરી છે અને ઘણા બધા ખેડૂત મિત્રોનો રસ એવો હોય કે આપણે રોકડિયો આવક થાય અને એમાં સૌથી વધારે અગત્યના પાક હોય તો શાકભાજીના પાક હોય છે શાકભાજીના પાક કરવા હોય તો એમાં ઘણું બધું ધ્યાન રાખવું પડે છે અને ખાસ કરી જ્યારે આપણે શાકભાજી નક્કી કરતા હોય કે કઈ શાકભાજી કરવી કેવી રીતે કરવી આ બધું જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે ઘણા બધા શાકભાજી હોય છે કે આપણે ડાયરેક્ટ અનુવાવેતર કરતા હોય ને મોટા ભાગના શાકભાજી એવા છે કે જે આપણે ધરવું કરી અને પછી એનું વાવેતર કરવું પડે છે ધરવું ઉછેરની વાત આવે એમાં સૌથી અગત્યની વાત છે પ્લગ ટ્રેકમાં એનું ધરવું ઉછેર કરી અને એનું વાવેતર કરવું જોઈએ અત્યારે નવી ટેકનોલોજી આપણે જો અપનાવીએ તો ચોક્કસ વધારે ઉત્પાદન મળી શકે હવે આ પ્લગ ટ્રે શું છે કેવી રીતે કામ કરે આપણે એમાં શું ધ્યાન રાખવું કેવી રીતે ધરવું ઉછેરી શકાય અને એ કર્યા પછી આપણને શું ફાયદો થાય એ આપણે આ જાણવું ખૂબ જરૂરી છે તો મિત્રો આજનો આપણો વિષય છે પ્લગ ટ્રેમાં શાકભાજી ધરવું છે કોઈપણ શાકભાજી હોય આપને પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરી શકો છો અમારા ફોન નંબર નોંધી લેશો શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી આડત્રીસ ચૌદ અને બે છસો પંચ્યાસી આડત્રીસ સોળ આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો અવાજ ધીમો કરી અને સીધો જ પ્રશ્ન અમને કરજો ખાસ કરીને શાકભાજીના ધર્મને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરી શકો છો અને આ વિષયની માહિતી આપવા માટે આજે આપણા સ્ટુડિયોમાં જે સાહેબ વધારે છે એમનો પરિચય આપું તો સાહેબ છે ડૉક્ટર બકુલભાઈ સટોડિયા સાહેબ જેઓ સહપ્રાધ્યાપક તરીકે બાગાયત કોલેજ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ફરજ બજાવે છે જે આપણને પ્લગ ટ્રેલ શું ટ્રેરું કેવી રીતે ઉછેર થાય એ કર્યા પછી આપણને શું ફાયદો થાય આ બધી જ માહિતી આપશે ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ નમસ્કાર સટોડી સાહેબ નમસ્કાર આપનું સ્વાગત છે સાહેબ આ કૃષિ દર્શન કાર્યક્રમ આભાર પહેલો પ્રશ્ન એ થાય કે પ્લગ ટ્રે એટલે શું પ્લગ ટ્રે એટલે એવું છે કે એ પ્લાસ્ટિકની બનેલી હોય છે અને એમાં બીબા હોય છે એટલે કે કાણા હોય છે અને એ કાણામાં છે એ આપણે માટી સિવાયનું જે માધ્યમ છે લગ અલગ કોકોપીટ છે પલાઇટ છે વર્મિક છે એ ભરી અને એમાં છે એ દરેક કાણામાં એક એક બીજ રોપી અને એમાંથી જે છોડ તૈયાર થાય તો એ છે એ પ્લગ આપણે પ્લગ ટ્રેની વાત કરીએ અત્યારે પાટણથી અભિષેક છે આપનો પ્રશ્ન કહો હાજી હલો તમારો ટીવી નો અવાજ ધીમો કર્યો અમને પ્રશ્ન કહો

જો પ્લગ ટ્રેમાં આપણે જે રીતે જમીનમાં ધરું કરી હતી શાકભાજીનું એ બધા શાકભાજી આપણે કરી શકીએ રીંગણ છે મરચી છે ટમેટી છે કોબી છે ફ્લાવર છે કેપ્સિકમ છે બ્રોકોલી જે આપણે જમીનમાં ખાલી એક ડુંગળી સિવાય કારણ કે ડુંગળીનું ધરવું નાનું હોય એટલે આપણે એમાં છે એ નથી કરી શકતા પણ બાકીના જે શાકભાજી મેં કહ્યા એ બધા આપણે છે એ પ્લગ ટ્રેમાં આપણે ઉછેરી શકીએ આ ઉપરાંત છે એ તરબૂચ છે ટેટી છે દૂધી છે એના પણ હવે ધરવું શાકભાજીમાં કરી અને પછી છે એને જમીનમાં રોપવામાં આવે છે સરસ સાટડ અત્યારે દેવજીભાઈ જોડાય છે દેવજીભાઈ આપનું સ્વાગત છે આપણો પ્રશ્ન કહો દેવજીભાઈ હા બોલો બોલો નમસ્કાર 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 આ સાહેબ આપણે પલંગમાં આપણે ફુલાવાનું ધરવાડીયું બનાવવું હોય તો બનાવી શકાય હા આરામથી બનાવી શકાય હા સબ ફુલાવાર વિશે થોડી માહિતી આપશો હા એટલે ફુલાવરનું દરું છે એ પણ તમે બનાવી શકો કોબીજનું દરું પણ બનાવી શકો બરાબર અને એમાં જે છે એ આપણે પ્લગ ટ્રેમાં છે એ મોટા ભાગે આપણે સોઈલ નથી વાપ માટી નથી વાપરતા એના માટે કોકોપીટ આપણે વાપરીએ છીએ કોકોપીટ એટલે કે જે નારિયેળના આપણે શ્રીફળ વધારી છોતરા નીકળે છે એને પછી આવી ઇન્ડસ્ટ્રીવાળા છે એ કોમ્પેક્ટ કરી અને છે એને વાપરવા આવે છે કારણ કે કોકોપીટમાં છે પાણી પકડી રાખવાની શક્તિ વધારે હોય છે બીજું છે એ પોચું રહે એટલે જ્યારે બીજ ઉગે તો એમાંથી મૂળ છે આરામથી છે એ પોચું હોય અને બીજું હવા હોય એટલે છે એનો છોડનો વિકાસ સારો થાય ને અવારનવાર પાણી આપણે ઓછું આપવું પડે છે સર આપણે જે કોકોપીટની વાત કોકોપીટ ખેડૂત લેવું હોય તો ક્યાંથી મળે એ બજારમાં મોટા ભાગે હવે નર્સરીમાં પણ મળે છે કારણ કે કોકોપીટ છે મોટા ભાગે છે આપણે સાઉથ ઇન્ડિયા દક્ષિણ ભારતમાંથી આવે છે કારણ કે ત્યાં નારિયેલની ઇન્ડસ્ટ્રી મોટી છે અને બજારમાં અત્યારે તમને છે એ લૂઝ મળે છે અથવા તો એને છે એ બ્લોક એટલે કે ઈંટો બનાવીને પણ છે એ બજારમાં મળતું હોય છે તો સાહેબ આમનો જે પ્રશ્ન હતો ફુલાવર અને કોબી તો એમાં ફક્ત ફરજિયાત કોકોપીટ જ વાપરવું પડે કે બીજું કોઈ માધ્યમ હોય કોકોપીટ સિવાય તમે એક વર્મિક્યુલાઇટ અને પર્લાઇટ પણ આવે છે એનું મિક્સર તરીકે વાપરી શકો કારણ કે વર્મિક્યુલાઇટ અને પર્લાઇટ છે એમાં પણ પાણી પકડી રાખવાનો ગુણ છે અને એ પણ છે એ એક તો વજનમાં ઓછું હોય છે આ ત્રણેય વસ્તુ છે કોકોપીટ છે વર્મિક્યુલાઇટ પર્લાઇટ છે એ વજનમાં છે એ હળવું હોય છે અને એના હિસાબે ટ્રે તમારે એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન કર્યું હોય તો સારું રહે બીજું એના જે પીએચ આમલતા છે એ ન્યુટ્રલ હોય એટલે કે બહુ એસિડિક નહીં અને બહુ બેઝિક નહીં અને એના હિસાબે છે જે બી આપણે વાવી છે એ સારી રીતે ઉગી શકીએ છીએ સરસ આજનો આપણો વિષય છે પ્લગ ટ્રેડૂત કોઈ પણ વસાવે એકવાર ઉપયોગ કરે પછી એને બીજી વાર વાપરી શકાય હા એટલે એમાં બે પ્રકારની પ્લગ ટ્રે આવે છે એક જો વર્જિન પ્લાસ્ટિકમાંથી બનાવેલો હોય જાડા પ્લાસ્ટિક બનાવી હોય તો એ તમારે છે એ ચાર પાંચ વખત તને ઉપયોગ કરી શકો કારણ કે એનું જે જાડાઈ છે એ વધારે હોય હા સાહેબ વાવથી કભી ચૌધરી જોડાય છે હાજી કભી આપનું સ્વાગત છે આપનો પ્રશ્ન કહો ઉકાભાઈ ઉકાભાઈ મારો અવાજ સંભળાય છે આપને હા સંભળાય બોલો બોલો આપનો પ્રશ્ન કહો અરે સાહેબ આપણે મરચા માટે ઈયળ પડી છે

એ પ્રમાણે બરાબર જો ફ્રૂટમાં પડેલી હોય તો તમારે છે એ જે આપણે જે સિસ્ટેમિક સાઈડની જે છે એ શોષક પ્રકારની છે આપણે એ છાટી પડે અને પાનમાં હોય તો કોન્ટેક્ટ પ્રકારની જે છે એ પ્રકારની દવા આપણે છાટી પડતી હોય છે ખૂબ સરસ દર્શક મિત્રો સાટોડે સાહેબ આજે આપણને ફ્લક ટ્રેમમાં ધરૂ કેવી રીતે ઉચ્ચાર એની ખૂબ સરસ માહિતી આપવાના છે અત્યારે સમય થયો છે એક વિરામનો વિરામ બાદ મળીએ વિરામ બાદ ખુરશીલન ફની લાઈવ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ પ્લગ ટ્રેમાં શાકભાજીનું ધરવું ઉછેર શાકભાજીનું ધરવું છે લગતા આપને કોઈ પણ પ્રશ્ન હોય તો આપ અમને ફોન કરી શકો છો અમારા ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી અડત્રીસ ચૌદ બે છસો પંચ્યાસી અડત્રીસ સોળ આપ જ્યારે પણ ફોન કરો ત્યારે હંમેશા ટીવીનો વાત ધીમો કરજો સરળ સાહેબ આગળ વધીએ પ્લગ ટ્રેની આપણે વાત કરીએ છીએ પ્લગ ટ્રેમાં ધરવું નાખવું હોય તો એમાં અત્યાર સુધી દિનદભાઈ પ્રજાપતિ જોડાયા છે દિનદભાઈ આપનું સ્વાગત છે આપણો પ્રશ્ન કહો નમસ્કાર સર નમસ્કાર પ્રશ્ન એવો છે કે પ્લગ ટ્રી માં વરિયાળી છે પપૈયા છે આ ઉગાડી શકાય અને એને પાણી આપવાની પદ્ધતિ કઈ રીતે પાણી આપવું પછી જે પ્લગ ટ્રી છે ચોરાઈ જવાના ભય રહે છે અને ઘરમાં ઉછેરી શકાય કે કેમ સર વરિયાળી અને પપૈયા પ્લગ ટ્રેમાં છે એ વરિયાળી મોટાભાગે નહીં છે પણ તમે પપૈયા કરી શકો એ ઉપરાંત કેળ પણ કરી શકાય છે પપૈયા માટે તો તમારે મોટા જે કાણાવાળી હોય એ પ્લગ ટ્રે લેવી પડે અને આ જે પ્લગ ટ્રેમાં પાણી આપવાનું છે એ ભાગે આપણે ઝારાથી પાણી આપવાનું છે અથવા તો પાઇપથી પાણી આપો તો આગળ ફુવારો લગાવી દેવાનો છે અને એ રીતે પાણી અને પાણી પણ ઓછી જરૂરિયાત રહે છે કારણ કે મોટા ભાગે તમે કોકોપીટ કે વર્મિકી લાઇટ કે પલાઇટ વાપરતા હો તો એની પાણી પકડી રાખવાની શક્તિ વધારે છે એટલે તમે છે એ બે ત્રણ દિવસે પાણી આપો તો પણ એ ભીનું ભીનું રહે છે સરળ છે અત્યારે પાટડીથી જીગરભાઈ જોડાય છે જીગરભાઈ આપનું સ્વાગત છે આપનો પ્રશ્ન કહો હા ધરવું છે માટે શાકભાજી વિજ્ઞાનની અંદર સર આપણે કોઈ સરકારશ્રીની યોજનાઓ ખરી આપ અત્યારે ખેતી કરો છો આવી તો કંઈ કરતો નહીં પણ તમે શાકભાજી કરવાની ઈચ્છા કરી એમને હા હા સરસ સટોડી સાહેબ એમને પ્રશ્ન યાદ બી છે કે આપણો કાર્યક્રમ જોઈએ પછી એમને ઉછેર કરવાની ઈચ્છા થાય તો સરકારશ્રી તરફથી કંઈ માહિતી મળે હા એટલે બાગાયત ખાતાની નર્સરીની છે એ સહાયો ઘણી છે એટલે બાગાયત ખાતાની તમારી જે ઓફિસો હોય ત્યાં તમે તપાસ કરી જાઓ ના નાયબ બાગાયત નિયામક છે કે જે એ બાગાયત અધિકારી તો એને તમે કોન્ટેક કરી તો કારણ કે નર્સરી માટે છે એ સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ છે જીગરભાઈ આપના જિલ્લાના નાયબ બાગાયત નિયામકની ઓફિસર છે ત્યાં તપાસ કરજો ચોક્કસ તમને વધારે માહિતી મળશે કે સરકારશ્રી તરફથી આ યોજના માટે માહિતી તમને ત્યાંથી મળશે અને કઈ 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 સહાય મળે છે એ પણ ત્યાંથી મળશે સટર સાહેબ આપણે આગળ વધીએ હાજી આપણે વાત કરતા હતા પ્લગ ટ્રેમાં મીડિયમ એટલે પ્લગ ટ્રેમાં વાવેતર કરવું એટલે એની અંદર ધરું નાખવું હોય હાજી તો શું નાખવું પડે રેતી માટી શું કરવું પડે ને પ્લગ ટ્રેમાં મેં તમને કહ્યું પહેલા મોટા ભાગે છે આપણે કોકોપીટ આવે છે બરાબર કોકોપીટ એટલે નારિયેળના છોતરા છે એ આવે છે પછી એમાં એક વર્મિક્યુલાઇટ આવે છે અને પરલાઇટ તો આ પણ વર્મિક્યુલાઇટ અને પરલાઇટ પણ નેચરલ વસ્તુ છે કુદરતી રીતે છે અને એને છે એ લોકો ગરમ કરી અને વર્મિક્યુલાઇટને પરલાઇટને ફૂલ આવે છે અને એકદમ દાણો દાડો હોય છે અને એકદમ પોચું હોય છે વજનમાં હલકું હોય તો એનું તમે ત્રણનું મિશ્રણ પણ કરી શકો કારણ કે થોડું વર્મિક્યુલાઇટને પરલાઇટ થોડું મોંઘું આવે છે જ્યારે કોકોપીટ તો એકદમ સસ્તું હોય છે તો તમે ત્રણ ભાગ છે એ કોકોપીટ વાપરી શકો એક ભાગ વર્મિક્યુલાઇટને એક ભાગ છે એ પરલાઇટ વાપરી એનું મિશ્રણ કરી અને પછી આપણે પ્લગ ટ્રેના જે કાણા છે એમાં ભરી દેવાનું છે બરાબર અને ભરી અને એમાં થોડુંક છે એ આપણે તમે હાથથી થોડુંક દબાવો એટલે અડધો સેન્ટીમીટર જેટલો કાણું પડે એમાં આપણે જે એ બીજ એક એક મૂકી દેવાનું એક એક કાણામાં એક એક બીજ મૂકી દઈએ અને પછી છે એ પાછું આ મિશ્રણને ઉપર બીજ ઉપર ઢાંકી દઈએ અને પછી આપણે ઝારાથી પાણી આપી દઈએ તો આ રીતે આપણે પ્લગ ટ્રેમાં છે એ દરેક કાણામાં એક એક છે એ ધરું તમારું છોડ ઉછરી જશે તો સાહેબ વર્મી કમ્પોસ્ટ નાખી શકાય વર્મી કમ્પોસ્ટ પણ નખાય પણ જે મેં તમને કે કોકોપીટ છે પલાઇટ છે અને આ જે વર્મી પલાયટ છે એ મોટા ભાગે એ સ્ટરિલાઇઝ હોય છે જ્યારે તમે જે વર્મી કમ્પોસ્ટ વાપરીએ તો એમાં શું છે ઘણીવાર સૂક્ષ્મ જીવાણુ હોય ફૂકારક છે એ ફૂગ વધી હોય નુકસાનકારક ફૂગ તો એના હિસાબે એ પણ આવી જાય છે અને એના હિસાબે આપણો ધરું જે મૃત્યુ પામે છે એ ચાન્સીસ રહે છે પણ તમે જો એને સ્ટરિલાઇઝ કરી શકો અથવા તો જે તમે વર્મી કમ્પોસ્ટ વાપરવાનું છે એમાં કાર્બેન એન્જિન છે એક લીટરમાં એક પાણી નાખી અને પહેલાં છે એને આપી દો તો મોટાભાગની જે નુકસાનકારક ફૂગ ને બધું મરી જાય અને પછી આની સાથે મિક્સ કરીએ તો થોડા પોષક તત્વો પણ મળે છે ખૂબ સરસ માહિતી આવી સટોળ સાહેબ આપણે વાત કરીએ વર્મિક્યુલાઇટ અને પરલાઇટ તો પરલાઇટ એટલે શું અને વર્મિક્યુલાઇટ અમારા ખેડૂત મિત્રોને સાદી ભાષામાં કહેશો એટલે પરલાઇટ જે છે એ એક્સટેન્ડેડ માયકા એટલે માયકા એટલે જે છે એ જે રોક આવે છે અથવા તો આપણે એને પથ્થર કહીએ બરાબર અને એ લોકો એને ગરમી આપી અને છે એ ફૂલાવે છે અને પછી એના દાણા કરી દે છે તો એથી હું એ માયકા થયું અને બીજું છે એ પરલાઇટ એ પણ જે આપણે લાવા નીકળે એટલે કે જે વોલ્કેનો આપણે જેને કહીએ છીએ કે વિસ્ફોટ થાય તો એમાંથી જે રાખ નીકળે છે અને એના કણો બને છે એ એ એ વસ્તુ નેચરલ વસ્તુ છે કુદરતી વસ્તુ છે બરાબર હવે આપણો કાર્યક્રમ એમ કે અમારે આ પ્લગ જ હાજી તો કેટલા મોટા પાયા પર એ કરી શકે અને એના પછી પાણી કેવી રીતે આપવું હવે એમાં જો મોટા પાયા ઉપર તમે કરવું બિઝનેસની રીતે કરવું તો પણ ઘણા ગણા છે એના માટે તમારે એક નેટ હાઉસની જરૂર પડે બરાબર કારણ કે મોટાભાગે છે એ તમારે થોડુંક છાંયો અને એવું જોઈએ એટલે નેટ હાઉસ બનાવવું પડે અને હાઉસ છે એની પણ સરકારશ્રીની સબસિડી છે અથવા તો તમે જાતે છે એ બાંબુ અને જે છે એનાથી તમે નેટ બનાવી શકો અને પ્લગ ટ્રેની જરૂર પડે અને બાકીના જે છે આ મીડિયાને જરૂર પડે હવે પાણી છે એ મોટાભાગે જો નાની નર્સરી હોય તો આપણે હાથથી જરાથી પાણી આપીએ છીએ અને મોટા સ્કેલમાં જો હોય તો તમારે છે એ બૂમર આવે છે એનાથી પાણી છે એ ફુવા અથવા તો ઉપર છે મિસ્ટિંગ ફુવારાથી તમે પાણી આપી શકાય પાટણથી વાડી જોડાયા છે તો એની અંદર કયા સ્ટેજે કયા કયા ન્યુટ્રીશિયન આપવા ન્યુટ્રિશન તમારે આપવાની જરૂર નથી હોતી કારણ કે તમે જે પ્લગ ટ્રેમાં છે મોટાભાગે આપણે પચીસ ત્રીસ દિવસનું ધરું થાય એટલે આપણે રોપી દેતા હોય છે અને છતાં પણ ઘણીવાર છે તો તમે જે ન્યુટ્રિશન આપવું હોય તો ખાલી આપણે નાઇટ્રોજન આપવું પડે એટલે કે પાણી તમે જે આપો છો પાણી ઝારામાં એમાં છે એ પોઈન્ટ એક પોઈન્ટ પાંચ ટકા અથવા તો એક ટકા નાઇટ્રોજન એટલે કે તમારું એક લીટર પાણી હોય તો તમારે છે દસ ગ્રામ છે એ નાઇટ્રોજન વગાડી પાણી સાથે તમે આપી દો કારણ કે છોડને વિકાસ માટે ખાલી નાઇટ્રોજનની જરૂર હોય છે તો તમે એમાં દસ ગ્રામ જેટલું યુરિયા નાખી દો તો પણ તમારું ચાલે અને એ રીતે એને ન્યુટ્રિશન મળી જતું હોય છે ખૂબ સરસ સરસોડી સાહેબ અમારા ખેડૂત મિત્રો બિઝનેસ તરીકે અપનાવે અને કોઈ નર્સરી ચાલુ કરી હાજી આખું ગુજરાત રાજ્ય છે અમદાવાદ જિલ્લામાં કરે અને એને સૌરાષ્ટ્રમાં આ ધરું મોકલવું હોય પ્લગ ટ્રેમાં તો એ કેટલા દૂર અંતર સુધી લઈ જઈ શકાય એનું શું ધ્યાન રાખો હા બહુ સારો પ્રશ્ન કર્યો રમેશભાઈ કારણ કે જે પ્લગ ટ્રે છે પ્લગ ટ્રેમાં ધરું ઉછેર કરીએ છે એ ટ્રેમાં જ રહેવાનું છે અને ટ્રેને જ આપણે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી છે અને એમાં જે મીડિયા છે એમાં જ છોડ તમારો રહેવાનો જ્યારે આપણે જમીનમાં કરીએ તો હું છે છોડને આપણે ઊંચકી અને પછી એક બે કલાકમાં જ આપણે રોપી દેવાનું જ્યારે આમાં મૂળ છે એ પ્લગ ટ્રેમાં મીડિયા છે એમાં માધ્યમમાં જ રહેવાનો છે અને ટ્રેને તમે છે એ ગમે બે હજાર કિલોમીટર તમારે લઈ જાય તો પણ એને આપણે ટ્રકમાં છે એ માળ બનાવીને આખી ટ્રેસ ગોઠવી દેવાની છે અને ગમે એટલે દૂર સુધી આપણે એને લઈ જઈ શકીએ છીએ એટલે એ બહુ સારી વસ્તુ છે એમાં ખૂબ સરસ દર્શક મિત્રો સાટવાડા સાહેબ આજે આપણે પ્લગ ટ્રીમાં ધરું કેવી રીતે ઉછેરવું એની ખૂબ જ અગત્યની માહિતી આપી રહ્યા છે અત્યારે સમય તો છે એક વિરામનો વિરામ બાદ મળીએ વિરામ બાદ કૃષિદર્શન ફોનિંગ લાઈવ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજનો આપણો વિષય છે પ્લગ ટ્રેમાં ધરવું છે આપણે પણ પ્રશ્ન હોય ધરું ને લગતા તો આપ અમને ફોન કરી શકો છો અમારા ફોન નંબર શૂન્ય સાત નવ બે છસો પંચ્યાસી અડત્રીસ ચૌદ અને અડત્રીસ સોળ સાહેબ આગળ વધીએ હાજી તો પ્લગ ટ્રેની આપણે વાત કરીએ છીએ ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન થાય કે હું જમીનમાં કરતો તો હવે પ્લગ ટ્રેપ અપનાવું તો કેટલો ફેર પડે બહુ બહુ ઘણો બધો ફેર પડે છે રમેશભાઈ કારણ કે જમીનમાં જ્યારે તમે ધરું કરો છો તો જમીનમાં છે એ માટી એક તો છે એ કડક થઈ જતી હોય ઘણીવાર જે પ્રકારે માટી હોય એ પ્રમાણે પાણી આપવાથી પછી એમાં ક્ષારો હોય તો કડક થઈ જાય અને તમે બીજ નાખો તો એ ઘણીવાર ઉગે પણ નહીં નાનું બીજ હોય તો જ્યારે જે પ્લગ ટ્રેમાં છે આપણે માટી વાપરતા જ નથી કોકોપીટ કે વર્મિકુલા પલાયટું આપણે એને માધ્યમ પોચું છે એમાં તમે બીજ નાખો છો તો શું છે કે એ ઉગી જશે એક તો પચારો બીજું જમીનમાં આપણે જ્યારે બીજ નાખીએ તે બીજ બીજ છે બાજુબાજુમાં પડી જાય છે અને એને હિસાબે દરેક બીજ જે ફૂટે છે અથવા ઉગે છે એને પૂરતો છે એ સૂર્યપ્રકાશ મળતો નથી ખોરાક મળતો નથી પાણી મળતો નથી અને એકાબીજા વચ્ચે છે એ હરીફાઈ થાય છે અને અમુક અત્યારે અમરેલી ડાયાબી જોડાય છે હાજી ડાયાબી આપનું સ્વાગત છે આપણો પ્રશ્ન કરો એવો છે કે સાહેબ આમ ટ્રેપ પ્લેટ પ્લેટ સિવાય અનમાં જે શાકભાજી તો ફળ પાકો અને બધા લઈ શકાય તો કપાસના છોડ લઈ શકાય વાવી શકાય તો જરૂર કરી શકાય હા હા ભાઈ હવે અમારી યુનિવર્સિટીમાં અમે ગયા વખતે જ એક પ્રયોગ કર્યો છે કારણ કે જો કપાસને ઘણીવાર શું છે કે આપણે ઉનાળામાં આપણે પાણીની સગવડતા નથી હોતી બરાબર ખેતરમાં તો ડાયરેક્ટ રોપી શકતા નથી પણ એને જો તમે એ ઉનાળામાં છે એ પ્લગ ટ્રેમાં કરી દો મોટા પ્લગ ટ્રે એના માટે જોઈએ મોટા કાણાવાળી જોઈએ અને એમાં જ ધરું ઉછેરી દઈએ છીએ અને પછી જ્યારે આપણે વરસાદ થાય કે પાણી સગવડ થાય તો એ છે એ પ્લગમાંથી છે એ આપણે છોડ ગાઢીએ હવે જ્યારે તમે પ્લગ ટ્રેમાં કોઈ પણ ધરવું કરો છો અથવા છોડ કરો છો એને કાઢીએ તો આમાં શું છે કે માટી સાથે આખો એનો બોલ સાથે જ છોડ આવે છે અને એ છોડને તમે ખેતરમાં રોપી તો તમારું એક પણ મૂળ ટૂંકતું નથી અને એ છોડ તમારો ત્યાં ચોટી જાય છે તો એ રીતે પણ કપાસમાં પણ હવે છે એ પ્લગ ટ્રેમાં આપણે કરી શકીએ કારણ કે શરૂઆતમાં આપણી પાસે ઉનાળામાં પાણી સગવડતા ન હોય તો નાના વિસ્તારમાં આપણે પ્લગ ટ્રેમાં ધરવું કરી અને એને આપણે કરી શકીએ છીએ સાહેબ એમનો પ્રશ્ન ખૂબ સરસ હતો કપાસનો તો આવા કોઈ સંશોધન થયા ગુજરાતમાં કે જેથી વધારે માહિતી મળી શકે કપાસ હા એટલે અમારે આનંદ કૃષિ યુનિવર્સિટીમાં ગઈ વખતે જ અમે ચાલુ કર્યું છે એક અને જે સંશોધનમાં છે તો અમને સફળતા એક વર્ષના અંતે સારી મળેલી છે બરાબર અને સાહેબ આપણો એક પ્રશ્ન અધૂરો હતો પ્લગ ટ્રેના મીડિયમ વિશે એનાથી કેટલો ઉગાવો નીકળે પ્લગ ટેના મીડિયમમાં છે તમે દાખલા કે જમીનમાં તમે ધરું કરો તો એમાં દાખલા કે છે તમને છે એ સાહીઠ ટકા મળતું હોય તો પેલામાં જ પ્લગ ટેમાં છે તમને એસી થી નેવું ટકા જેવો ઉગાવો મળે છે કારણ કે જે માધ્યમ છે એ પોચું છે પાણી છે એને મળતું રહે છે અને ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાના હિસાબે છે એમાં ઝડપથી ઉગાવો થાય છે અને મૂળ પણ વધારે ફૂટે છે એટલે વૈજ્ઞાનિક કારણ ગરમ અને ઉફાળું વાતાવરણ હા ગરમ અને વાતાવરણ કોઈ પણ બીજને ઉગાવવા માટે જરૂરી ખૂબ સરસ પ્લગ ટે આપણે અપનાવીએ તો મજૂરી ખર્ચ કેટલો આવે પ્લગ ટે અપનાવીએ તો મજૂરી ખર્ચ એટલો બધો કશો આવશે ખાલી તમારો ટ્રેનો ખર્ચો થતો હોય છે કારણ કે તમે જે પ્લગ ટ્રે છે એક માણસ છે ચાર ચારસો થી પાંચસો પ્લગ ટ્રે ભરી શકે કારણ કે તમે જે મીડિયમ બનાવો છે એ ટ્રે ઉપર આમ રાખી અને ખાલી એક પાટીઓ આમ કરે તો મોટા ભાગના છે એ એકસો ની હોય કે પચાસ ની હોય કે અઠાણું હાજી દિલીપભાઈ આપનું સ્વાગત છે આપનો પ્રશ્ન કહો હલો હાજી હલો સાહેબ હા નમસ્કાર બોલો બોલો એટલે અમારે છે ને આપણે શિમલા ખેત શિમલા મરચાનું ઉત્પાદન કરવા માટે શું કરવું પડે અને કઈ રીતના એનો ઉછેર કરો ને એના માટે એમને કે માર્ગદર્શન આપશો સાહેબ હા એટલે સિમલા મરચામાં પણ તમે જોઈએ છે કે આપણે બીજ બહુ મોંઘા છે સાત આઠ રૂપિયાનો એક બીજ આવે છે એટલે એને પણ તમે એનું જે ધરું કરો રોપ કરી એ આપણે પ્લગ ટ્રેમાં કરવું જોઈએ કારણ કે આટલું બધું મોંઘું બિયારણ છે એને જમીનમાં વાવીએ તો ઘણી વાર તકલીફ થાય છે અને બીજા જે ઉગે છે એ છોડ પણ નબળા તો એને પહેલાં છે એક તો સારો છોડ આપણે તંદુરસ્ત છોડ છે એ ઉગાવા માટે આપણે પ્લગ ટ્રેમાં એનું ધરવું થઈ જાય તૈયાર થઈ જાય પછી ત્રીસ થી પાંત્રીસ દિવસનું જે ધરુ છે છોડ છે એ તમારે ખેતરમાં રોપવો જોઈએ જેથી આપણને સારું પરિણામ મળે સાહેબ અંતમાં એક પ્રશ્ન પૂછવાની કે આ ધરું ઉછેરવાથી ઘણા બધા ફાયદા છે એક તો મેં તમને કીધું કે જમીનમાં તમે જ્યારે બીજ નાખો છો અને નાના બીજ હોય છે દાખલે કે રીંગણ છે મરચી છે ટમેચી છે કોબી છે ફ્લાવર એના બી તો તમે એક એક છૂટો નથી પાડી શક્યા એટલે એક સાથે ચાર પાંચ બી પડી જાય અને મોટાભાગના જે હાઇબ્રિડ વેરાયટી છે મરચી ટમેટી તો ત્રીસ હજાર રૂપિયા કિલો હોય તો એક તો તમારે બિયારણ વધારે જોઈએ છે બીજું એક નાનું બીજ છે તો ઊંડું પડી જાય તો પણ ઉગાવામાં તકલીફ થાય છે બીજું બાજુબાજુમાં છોડ હોય તો એક છોડ સારો થાય બાકીના છોડ નબળા થાય છે અને જ્યારે પ્લગ ટ્રેમાં છે એ એના એક પ્લગમાં એક જ બી નાખીએ છીએ એટલે એને છે એ પૂરતો અવકાશ મળે છે પૂરતું પાણી પડે છે પૂરતું છે એ સૂર્યપ્રકાશ મળે એના હિસાબે છોડ છે એ સારો ટટ્ટાર થાય છે બીજું ભાગે આપણે નેટ હાઉસમાં કરતા હોય તો એના હિસાબે છે રોગ જીવાતના પ્રશ્નો પણ ઓછા રહે પાણી આપવામાં સરળતા પ્લગ પ્લગટેમાં ઝારાથી પાણી આપવાનું અને પાણી પણ છે એ ઓછા બહુ ઓછું પાણી જોઈએ કારણ કે પહેલાંમાં તમે જમીનમાં કરો તો તમારે રેલાવીને પાણી આપવું પડે એટલે વધારે પાણી જોઈએ છે અને જ્યારે પ્લગટેમાં છે એ આપણે પાણી છે ઝારાથી આપતા હોઈએ તો એ રીતે પાણીનો પણ બચાવ થાય છે અને બીજું છે એને આપણે તમે જ્યારે છોડને પ્લગમાંથી ગાટો તો એના મૂળ બધા છે એ જોઈન્ટ રહેવાના છોડની સાથે મૂળ જોઈન્ટ રહેવાના છે અને એવો છો વધારે છોડ મૂળવાળો છોડ તમે જમીનમાં આપણે રોપીએ તો એમાં જે બધા ચોંટી જાય મોટાભાગના નેવું કે નવ્વાણું ટકા ચોંટી જાય જ્યારે જમીનમાં તમે કરેલું હોય દરવું તો તમે છે એ જ્યારે જમીનમાંથી દરું ખેંચીએ તો મોટાભાગના ઘણા મૂળ તૂટી જાય છે અને એવો છોડ આપણે જમીનમાં તમે રોપો તો છે એ મરી જવાના ચાન્સીસ અથવા તો વધારે રહે છે અને એના હિસાબે છે આપણને છે એ સરવાળે નુકસાન થતું હોય છે શરૂઆતમાં આપણને પ્લગ ટેમાં થોડો ખર્ચો થાય અને ઘણી જે પ્રાઇવેટ નર્સરીઓ છે તમામ બીજ આપો તો તમને એક રૂપિયામાં છોડ ઉછેરી અને તમને આપે છે અને એ રીતે આપણને છે તંદુરસ્ત જરૂર મળે બીજું છે મરી જવાના ચાન્સીસ ઓછા રહે તો આપણને છે એ સરવાળે ફાયદો થતો હોય છે ખૂબ સરસ સરળ છે સઠોડે સાહેબ ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે શહેરમાં રહેતા હોય છે અને એમના જે ગૃહિણી હોય એમને પણ અત્યારે શાકભાજી ઉગાડવાનો રસ હોય છે હાજી તો કિચન ગાર્ડન લગતા આપણા ઘરમાં આપણે કયા શાકભાજી ઉછેરી શકીએ હવે કિચન ગાર્ડનમાં તમારે શાકભાજી ઉછાળવા હોય તો આપણે જન મોટાભાગના જે દરરોજની જરૂરિયાત છે દાખલા કે રીંગણ છે મરચી છે સિઝન પ્રમાણે શિયાળા હોય તો કોબી છે ફ્લાવર છે આ બધા છોડ આપણે કરી શકતા હોય અને એમાં પણ છે તમે શહેરની આજુબાજુ નર્સરી હોય તો ત્યાંથી પ્લગ ટ્રેની તમે પ્લગ ટ્રેમાં ધરવું લાવો દાખલા કહે છે એક રીંગણના પાંચ છોડ લાવો મરચીના લાવો અને એ રીતે છે એ આપણા ટેરેસમાં વરંડામાં ગ્રો બેગ આવે છે એટલે કે પ્લાસ્ટિકની સ્ટેબિલાઇઝ બેગ આવે છે અને એ બેગમાં છે એમાં તમે પણ જો માટી ઓછી નાખે વજન વધારે થાય તો તકલીફ થતી હોય ઘણી વાર તો એમાં પચાસ ટકા માટી પચાસ ટકા છે કોકોપીટ નાખી અને થોડું વર્મી ગ્રો બેગ ભરી અને એમાં છોડ આપણે રોપી શકીએ છીએ અને એ રીતે કિચન ગાર્ડન ઉગાડી શકીએ છીએ અંતમાં અમારા ખેડૂત મિત્રો અને સમગ્ર ગુજરાતની જનતાને કહેશો કે આ શાકભાજીનું ધરવું છે હા ખેડૂત મિત્રો આપણે જે વર્ષોથી આ છે એ ધરવું છે આપણે જમીનમાં કરતા આવી છે પણ છેલ્લા દસ પંદર વર્ષથી આ છે એ ઘણી જગ્યાએ છે આ પ્લગ ટ્રેમાં ધરું કર્યું કારણ કે મેં તમને કહ્યું પ્લગ ટ્રેમાં ઘણા બધા છે જે આપણે દક્ષિણ ભારત છે ત્યાં તો મોટી મોટી નર્સરીઓ છે હજારોની લાખોની સંખ્યામાં છે આવા પ્લગ ટ્રેના છોડ ઉછેરી અને આખા ભારતમાં મોકલવામાં આવે છે આપણે પણ અહીંયા પણ છે એ ગુજરાતમાં પણ હવે પ્લગ ટ્રે નર્સરીઓ ઘણી ચાલુ થઈ ગયેલી છે કારણ કે પ્લગ પ્લગ ટ્રેમાં જ્યારે તમે ધરવું કરશો તો તમારું મોંઘા ભાવનું બિયારણ જે છે એ જે જમીનમાં કરો ત્યારે વધારે બિયારણ જથ્થો જતો હોય જ્યારે આમાં તમારે પચાસ ટકા બિયારણમાં તમારું થઈ જતું હોય બીજું છે એ તમને તંદુરસ્ત ધરવું મળે છે ત્રીજો ભાગ છે કે જ્યારે તમે જમીનમાંથી છોડ ઉખેડો છો તો મૂળ તૂટી જાય છે અને એને રોપો છો તો છોડ મરી જવાની શક્ય ત્યારે જ્યારે આમાં છે એ મૂળ સાથે એ પ્લગનો જે ભાગ છે કોકોપીટને એ આંખતો હોય છે અને આખો ભાગ તમે જમીનમાં રોપી દઈએ તો છે એ છોડ મરી જવાની શક્યતા ઓછી રહે છે અને બીજું છે પ્લગ ટ્રે માં જ્યાં પાણીની સગવડતા ઓછી હોય ત્યાં પણ કરી શકો અને આખું વર્ષ દરમિયાન પ્લગ ટ્રે માં તમે કારણ કે નેટ હાઉસ કે કરીએ એટલે છે છે એ ઘણા બધા ફાયદા સરસ વાત આજે આપ અમારા અને ગુજરાતના ખેડૂતોને પ્લગ ટ્રે માં શાકભાજી ધરવું છે અને ખૂબ અગત્યની માહિતી આપી એ બદલ તમામ દર્શક મિત્રો અને દૂરદર્શન આપનો આભાર આભાર દર્શક મિત્રો જોયું ડોક્ટર બકુલભાઈ સાટોડિયા સાહેબ આજે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને પ્રક્રિયામાં ધરવું ઉછેર કેવી રીતે કરવું એની ખૂબ જ અગત્યની માહિતી આપી આશા રાખું એ ગુજરાતના તમામ ખેડૂતોને આજનો કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી નીવડશે મિત્રો હવે રજા લેતા પહેલાં આપણને આવતા બુધવારનો વિષય આપી દઈએ આવતો બુધવાર એટલે કે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર બાવીસ સાંજે પાંત્રીસ કલાકે વિષય છે ખેતી પાકોમાં સૂક્ષ્મ જીવાતોની અગત્યતા ફરી એકવાર નોંધી લેશો તારીખ અઠ્યાવીસ નવ બે હજાર બાવીસ બુધવાર સાંજે સાડા પાંચ કલાકે વિષય છે ખેતી પાકોમાં સૂક્ષ્મ જીવાતોની અગત્યતા સૂક્ષ્મ જીવાતો લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો આપ અમને ફોન કરી શકો છો મિત્રો હવે સમય છે વિદાય લેવાનો ફરી મળીશું પુરુષ દર્શનમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર